પોરબંદરની ખાનગી ગ્લોબલ હોસ્પિટલના તબીબને માર મારવાની ઘટના સામે આવી છે. રવિવારની મોડી રાત્રિના રોજ દર્દીને જોવા આવેલા ચાર જેટલા શખ્સોને બૂટ ચપ્પલ પહેરીને જવાની ના પાડતા શખ્સોએ તબીબને પાણીની બોટલનો છૂટો ઘા કર્યો હતો. ત્યારબાદ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ બનાવને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી આરોપી સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી. પોરબંદરમાં આવેલ ગ્લોબલ હોસ્પિટલની અંદર ગઈકાલે રાત્રિના રોજ અમુક પેશન્ટના સગાવાલા દ્વારા ડૉક્ટર્સની સાથે બદસલૂકી કરવામાં આવી હતી અને તે લોકોની સાથે મારપીટાઈ કરવામાં આવેલી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને બે અલગ અલગ ટીમો બનાવીને મોકલવામાં આવેલ છે. આ જે બનાવ જે છે તેના સીસીટીવી ફૂટેજ લેવા માટે પણ પોલીસને સૂચના કરવામાં આવેલ છે અને દરેક આરોપી વિરુદ્ધ કાયદે રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અમારી હોસ્પિટલમાં એક ઘટના બની, એની અંગેની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા. દર્દીના સગા સાથે આઈસીયુમાં ચાર પાંચ જણા પોતાના શૂઝ પહેરીને અંદર આવ્યા, એમને બહાર જવા કીધેલું. એટલી નજીવી બાબતની અંદર ગાળાગાળી કરી, ધાકધમકીઓ આપી, મારામારી કરી, હોસ્પિટલને નુકસાન અને મને ફિઝિકલી નુકસાન પહોંચાડવાની પ્રયત્ન કર્યો. આ અંગેની ફરિયાદ અમે ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આપી છે અને આ બાબતમાં કડક કાર્યવાહી કરી ફરી આવા બનાવ ન બને એ માટે અમે એસપી સાહેબને સૌ ડૉક્ટર્સ પ્રતિ આવેદન આપવા માટે અહીંયા આવ્યા હતા, જેથી કરીને આવી ઘટના ફરીથી ન બને.